જય શ્રી કૃષ્ણ મિત્રો, વી આર ગુજ્જુ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે એકદમ મોઢામાં જ મૂકતા પીગળી જાય એવો ખોખા પાક બનાવવાના છીએ. આ ખોખા પાકને બધી જ જગ્યાએ અલગ અલગ વસ્તુ કહેવામાં આવે છે. કોઈ એને શિંગ પાક કહેતા હોય છે, કોઈ એને માંડવી પાક કહેતા હોય છે, તો કોઈ એને ખોખા પાક પણ કહેતા હોય છે. તમારા ત્યાં તેને શું કહેવામાં આવે છે મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો. અને સાથે જ તમે આ ચેનલ ઉપર નવા આવ્યા હોય અને વી આર ગુજ્જુ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો એને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. તો ચલો આપણે એકદમ પરફેક્ટ માપ અને ખાંડની ચાસણી કેવી રીતે કરવી એ બધું જ સ્ટેપ બાય સ્ટેપ આસાનીથી બની જાય એવો ખોખા પાકની રેસીપી બનાવવાનું સ્ટાર્ટ કરીએ. તો આપણે આ ખોખા પાક બનાવવા માટે બહુ વસ્તુની જરૂર નહીં પડે. ફક્ત ઘરમાં રહેલી જ વસ્તુમાંથી તમે આને આસાનીથી બનાવી શકશો. અને અત્યારે તમે સ્ક્રીન ઉપર જેવો બની રહ્યો છે અને તમને દેખાઈ રહ્યો છે એવો જ તમારો પણ ખોખા પાક બનશે. મોઢામાં મૂકતા જ એ પીગળી જશે. તો એના માટે આપણે અહીંયા સિંગદાણા લઈ લીધેલા છે, જે તમને કોઈ પણ કરિયાણાની દુકાન પર આસાનીથી મળી જશે. અને આમાં જે ખોરા દાણા હોય, જે ખરાબ થઈ ગયા હોય એવા દાણા આપણે દૂર કરી લીધા છે. આ સિંગદાણાને આપણે એકદમ પરફેક્ટ માપથી બનાવવાનું છે, એટલે તમે કોઈ પણ ઘરમાં રહેલી વાટકીનું માપ સેટ કરી લો. અત્યારે મેં જો આ રીતના એક વાટકો લઈ લીધેલો છે અને આ બે વાટકા ભરીને આપણે સિંગદાણા લીધેલા છે. જો હવે આપણે ફૂલ ગેસની ફ્લેમ પર આને શેકી લેવાના છે. જો આ રીતના આપણે સત્તા ઢાલવતા જઈને એને સરસ મજાના પહેલાં શેકવાના છે સિંગદાણાને. આ પ્રોસેસ કરવી બહુ જ જરૂરી છે. અને સિંગદાણા તમે જ્યારે શેકતા હોય ત્યારે તેને વચ્ચે એકલા નથી છોડી દેવાના, એને સતત હલાવતા રહેવાનું છે. આ સિંગદાણા શેકાતા તમારે 5-7 મિનિટનો સમય લાગશે. તો હવે જો આપણા સિંગદાણા આ રીતના શેકાઈ ગયા છે, એટલે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દીધી છે. અને તમે ગેસની ફ્લેમ બંધ કરી દો તો પણ એને હલાવવાનું છોડવાનું નથી, એને સતત હલાવતા રહેવાનું છે. નહીંતર એ નીચેથી બળી જશે અને એનો ટેસ્ટ પણ સારો નહીં આવે, એટલે એને હલાવતા રહેવાનું છે. કારણ કે વાસણ ગરમ હોય છે એટલે. અને હવે રૂમ ટેમ્પરેચર ઉપર લાવીને એને ઠંડા થવા દેવાના છે. અને ઠંડા થઈ જાય એટલે તમે જો આ રીતના હાથની મદદથી એને ઉપરના ફોતરા ઉખાડશો એટલે ઉખડવા માંડશે. એટલે આપણે આ બધા જ ફોતરાને દૂર કરી લઈશું. જો આ રીતના જે તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યા છે એ ટાઈપે તમારે સિંગના ઉપરના ફોતરા કાઢવાના છે. જો તમારા સિંગદાણા સારા શેકાયા હશે તો તમે આ રીતના હાથથી મસળશો તો ફટાફટ આસાનીથી જ એ ઉપરના ફોતરા દૂર થઈ જશે. જો હવે આપણા બધા જ ફોતરા દૂર થઈ ગયા છે. જો સિંગમાંથી આ રીતના કરતા કરતા આપણે બધા જ ફોતરા દૂર કરી લીધા છે. અને હવે આપણે જ્યારે આ સિંગદાણાના ફોતરા આ રીતના દૂર થઈ જાય એટલે આપણે એક મિક્સચર જાર લઈ લેવાનું છે અને એમાં આપણે આ સિંગદાણાને લઈ લઈશું. જો આ રીતના જે મોટું બાઉલ આવે એમાં જ આપણે સિંગદાણા લઈ લીધેલા છે અને આને એકદમ દરદરો આપણે પીસવાનો છે. એની પ્રોસેસ જો કેવી રીતે કરવાની, કે આપણે જે સિંગદાણાને પીસતા હોય ત્યારે આ રીતના સ્ક્રીન ઉપર તમને દેખાઈ રહ્યું છે કે બટન આ રીતના તમારે ચલાવવાનું છે. જો ચાલુ બંધ કરીને તમારે આ સિંગદાણાને શેકી લેવાના છે. સત્તા તેને ચાલુ કરીને નથી દળવાના, એને આ રીતના ચાલુ બંધ કરીને દળવાના છે. હવે તમારે આની ચાસણી બનાવટે ખાંડ લેવાની છે. તો આપણે જે વાટકીથી આ સિંગદાણા લીધા હતા એ જ વાટકીથી આપણે એક વાટકી ભરીને ખાંડ લઈ લીધેલી છે, જે રેગ્યુલર આપણે ઘરમાં યુઝ થતી હોય એ જ છે. અને જે થાળીમાં તમારે આ ખોખા પાકને ઠારવાનો હોય એ થાળીને પણ તમારે પહેલાંથી જ ગ્રીસ કરી લેવાની છે. એને ઘીના મદદથી તમારે ગ્રીસ કરી લેવાની છે. 2 ટીપા ઘી મૂકી અને એને હાથથી ગ્રીસ કરી લેવાની. અને હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી અને આપણે આ ખાંડ ડૂબે એટલું પાણી અંદર ઉમેરીને એની ચાસણી બનાવવાની છે. અત્યારે આપણે જે ગેસની ફ્લેમ છે એ હાઈ રાખેલી છે અને એને સતત હલાવતા જવાનું છે. એને તમે એકલું ક્યારેય ના મૂકતા, નહીંતર એ ચોંટવા માંડશે બાજુમાં. અને આમાં તમે જ્યારે બનાવતા હોય ત્યારે જાડા તળિયાવાળા વાસણનો જ યુઝ કરવો. તો જો શરૂઆતમાં તમને આ રીતનું ટેક્સચર જોવા મળશે, પછી ધીમે ધીમે બબલ્સ આવવા લાગશે. તો જો આ રીતના સતત એને હલાવતા જવાનું છે. જો હવે બબલ્સ આવવા માંડ્યા છે એટલે આપણે હવે ગેસની ફ્લેમને મીડિયમ કરી દઈશું. પહેલાં આપણે હાઈ ગેસ ઉપર રાખ્યું હતું, હવે આપણે મીડિયમ ગેસની ફ્લેમ કરી દીધી છે. અને આપણે ચાસણીને જો પહેલાં આ રીતના લીધી હતી, સ્ક્રીન પર તમને દેખાઈ રહ્યું હશે, તો એ ફેલાઈ જાય છે. બીજા ટીપામાં એ થોડુંક ચોંટેલું રહે છે. હજી આપણી ચાસણી થઈ નથી, હજી આપણે એને સતત હલાવતા રહેવાનું છે. અને જો તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું હશે કે વાસણમાં સફેદ સફેદ તમને ઉપરની સાઈડ દેખાતું હશે, એવા પતાસા જેવું થવા માંડે, એટલે સમજવાનું કે હવે તમારી ચાસણી થવા આવી છે. અને હવે આપણે ચેક કરીએ તો
તો જો આ રીતના ટીપું મૂકીને અને પછી આપણે એને ચેક કરશું તો હજી એ થોડીક કાચી લાગે છે, હજી ફેલાઈ જાય છે, એટલે આપણે એને ફરી એક વખત 5-7 મિનિટ સુધી થવા દઈશું. અને પછી ટીપું મૂક્યું તો જો એક તારની આ રીતની ચાસણી તૈયાર થઈ ગઈ છે. આપણે આ ચાસણી બનાવતા 15-20 મિનિટ જેટલો સમય લાગ્યો છે. હવે આ ચાસણીને તમે બંધ કરીને ગેસની ફ્લેમ તરત જ એમાં સિંગનો ભૂકો ઉમેરી દેવાનો છે અને એને સતત હલાવતા રહેવાનું છે. જો આ રીતના સ્ક્રીન ઉપર તમને દેખાઈ રહ્યું હશે, જ્યારે તમે ગેસની ફ્લેમ બંધ કરો એટલે તરત જ એમાં સિંગનો ભૂકો ઉમેરી દેવાનો, એને સતત હલાવતા રહેવાનું અને બધી જ બાજુથી આ રીતના સરસ મિક્સ કરી લેવાનું. સેજ જે એમાં ગાંઠા ના પડવા જોઈએ, જો આ રીતના જે રીતના તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે એ રીતના જ તમારે મિક્સ કરવાનો છે. જો આ રીતના તમે કરશો એટલે તમારા સેજ પણ ગાંઠા નહીં પડે અને આ સ્પીડથી કરવાનું છે. સેજ પણ ઢીલાશ નહીં રાખવાની, નહીં તો તમારા ગાંઠા તરત જ પડવા માંડશે. અને આપણે જે ગ્રીસ કરેલી થાળી રાખેલી હતી એમાં તરત જ એને ઠારી દઈશું. એ ગરમ ગરમ હોય ત્યારે જ આ બધી પ્રોસેસ કરી લેવાની, એને ઠંડુ બિલકુલ નથી પડવા દેવાનું. જો આ રીતના બધું લઈ લઈએ પછી આ રીતના હાથની મદદથી એને થપ થપાવશો એટલે આસાનીથી ફેલાઈ જશે થાળીમાં જ. એને ચારેય બાજુથી આ રીતના થપ થપાવી લેવાનું છે અને 5 મિનિટનો રેસ્ટ આપીને એ ઠંડુ થાય પછી જ આ રીતના કાપા પાડવાના છે. ચપ્પાના મદદથી તમે એને આસાનીથી આ રીતના કાપા પાડી શકશો. 5 મિનિટનો રેસ્ટ આપી દેવાનો પછી જ તમારે એને ઠંડુ પાડવાનું છે અને એને રૂમ ટેમ્પરેચર ઉપર જ રાખવાનું છે. આપણે કોઈ એને ફ્રીજમાં મૂકીને ઠરવા નથી દેવાનું, રૂમ ટેમ્પરેચર ઉપર જ રાખવાનું છે. અને પછી આ રીતના કાપા પાડીને તમને જેવી સાઈઝના પસંદ હોય એવા તમે પાડી શકો છો. તો જો કેટલો સરસ મજાનો આસાનીથી જ મોઢામાં જ મૂકતા પીગળી જાય એવો આપણો ખોખા પાક બનીને તૈયાર થઈ ગયો છે. તમને આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો એને એક લાઇક જરૂર કરી દેજો અને આગળ તમે કઈ રેસીપીનો વિડીયો જોવા માંગો છો એ કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો. અને વીઆર ગુજ્જુ ચેનલ ઉપર તમે નવા આવ્યા હોય અને એને સબસ્ક્રાઇબ ના કરી હોય તો એને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો અને તમારા મિત્રો વચ્ચે આ વિડીયોને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. તો ચલો હવે મળીએ એક નવા જ વિડીયો સાથે, ત્યાં સુધી બાય બાય.